મિત્રો, છેલ્લા કેટલાક સમયથી અમરનાથની યાત્રા ચાલી રહી છે. આ અમરનાથની યાત્રામાં આખા ભારતમાંથી સૌથી વધારે આપણા ગુજરાતીઓ જાય છે. આજે મારે ગુજરાતીઓને એક મેસેજ આપવો છે અમરનાથ યાત્રા ઉપર. માટે અંત સુધી, છેલ્લે સુધી આખો વિડીયો બરાબર સાંભળજો. અમરનાથની યાત્રામાંથી ઘણા માણસો દર્શન કર્યા વગર પાછા આવે છે. અમરનાથ યાત્રા શા માટે? બધા કહે છે કે ભાઈ બરફનું શિવલિંગ થાય છે અને એના દર્શન કરીએ. હું કહું છું કે આપણા શાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ અમરનાથના શિવલિંગનું વર્ણન નથી કર્યું. હા, 12 જ્યોતિર્લિંગો છે આપણા ભારતની અંદર, એનું વર્ણન કરેલું છે. આપણા ગામના પાદરમાં શિવાલય છે, પણ ઘણા માણસો એવા છે કે ગામના શિવાલયની અંદર આખી જિંદગી જતી રહે છતાંય પણ દર્શન કરવા કોઈ દિવસ ગયા નથી. અને અમરનાથની યાત્રામાં ત્યાં બરફના શિવલિંગના દર્શન કરવા માટે જાય છે. તો મારો એમને પ્રશ્ન છે કે ગામના ઝોપાની અંદર મહાદેવ છે, એમાં શિવલિંગ છે, એમાં ભગવાન નથી, એ ખોટું? અને તહી તને બરફના શિવલિંગમાં ભગવાન દેખાય છે, શંકર ભગવાન દેખાય છે, તારું શિવલિંગ તો પ્રાણ પ્રતિષ્ઠા કરેલું છે, કાયમનું છે. આ તો સાહેબ ટેમ્પરેચર ગરમી પડે એટલે વાગરી જાય છે. જો એમાં શંકર ભગવાન હોય અને ખરેખર સતવાળું શિવલિંગ હોય તો એ બરફનું શિવલિંગ કેમ વાગરી જાય છે? આટલો વિચાર કરો. હું તમારી શ્રદ્ધાને તોડવા નથી માંગતો, શિવલિંગ ખોટું છે એ કહેવાય નથી માંગતો. મહાદેવમાં કેમ જવાનું, શિવલિંગ શા માટે, સાહેબ એની પાછળનું આખું તત્વ વિજ્ઞાન છે. આવતો વિડીયો મારો જોજો તો શિવલિંગ મહાદેવ શું કહેવાય, શિવલિંગ શા માટે, એ આખું વિજ્ઞાન ગીતાની અંદર કૃષ્ણ ભગવાને ખુલ્લું કર્યું છે. એ જાણવું હોય તો આવતા વિડીયોમાં જોજો. પણ અત્યારે જે મારે કહેવી છે એ વાત ખાસ સાંભળજો કે અમરનાથની અંદર એ શિવલિંગ શોધનારા મુસલમાનો છે કાશ્મીરના, અને કાશ્મીરના લોકોએ આપણી હિન્દુઓની શ્રદ્ધાનો દુરુપયોગ કર્યો છે. આપણી હિન્દુઓની શ્રદ્ધા, એમને ખબર છે કે આને આપણે શિવલિંગનું રૂપ આપી દો, આ બરફનો ઢગલો થાય છે એને, એટલે હિન્દુઓ દોડતા આવશે કાશ્મીરમાં, અને આપણે એમની શ્રદ્ધાનો લાભ ઉઠાવો. આજે તમે જુઓ એ લોકોએ યુનિયન કર્યું છે, જે ઘોડા ઉપર જતા હતા 1200 રૂપિયા હતા, આજે 10000 રૂપિયા કરી દીધા છે એક માણસના. લૂંટવા બેઠા છે કાશ્મીરના માણસો, અને એમાં સૌથી વધારે આપણા ગુજરાતીઓ જાય છે. અને ત્યાં તમે જુઓ પાણીના પાઉચ, પાણીની બોટલના 100 રૂપિયા. કાશ્મીરીઓએ આપણી શ્રદ્ધાનો લાભ ઉઠાવે છે. એટલું નહીં, આપણા જે પૈસા ત્યાં ઠલવાય છે કાશ્મીરમાં, એ અલગાવવાદીઓ એ પૈસાથી ત્યાંના જે અલગાવવાદી લોકો છે, જેને કાશ્મીર અલગ જોઈએ છે, એ માણસો સાહેબ છેલ્લા 4 વર્ષથી ટીવી પર તમે જોતા હશો, આપણા સૈનિકો, આપણા જવાનો આ દેશની જે રક્ષા કરે છે એમને પથ્થરમારો કરે છે, અને પાકિસ્તાનના કાળા ઝંડા ફરકાવે છે. કોઈનાથી નથી બોલાતું, સરકારની પણ આંખો નથી ઉઘડતી. અમરનાથ યાત્રાને બંધ કરી દો. એ લોકો જો યુનિયન કરતા હોય અને એ લોકો ઘોડાનો ભાવ 1200નો 10000 કરતા હોય, તો બધા હિન્દુઓને મારી હાકલ છે કે આપણે પણ અમરનાથ યાત્રા બંધ કરી દો, અને આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે, ગુજરાતીઓ જાઓ સોમનાથની અંદર દર્શન કરવા. 12 જ્યોતિર્લિંગ છે, ત્યાં જાઓ, એ જ્યોતિર્લિંગનું મહાત્મય છે, ત્યાં જઈને ભગવાનના દર્શન કરો. એટલે આ જે બરફનું લિંગ 2 મહિના રહીને ઓગળી જાય ત્યાં તમને ભગવાન દેખાય છે, અને દ્વાદશ જ્યોતિર્લિંગની અંદર તમને ભગવાન નથી દેખાતા. 1000 રૂપિયા ખર્ચી અને તો ધડ ધડકો વેઠીને ત્યાં દર્શન કરવા જાઓ છો, અને 5-50000 કાશ્મીરીઓને આપો છો. એ કાશ્મીરીઓ કાશ્મીર અલગ લેવા માટે અલગાવવાદીઓ આપણા જવાનો ઉપર, આપણા સૈનિકો ઉપર પથ્થરમારો કરાવે છે. આનાથી મોટા દેશદ્રોહીઓ કોને કહેવાય? હું તો કહું છું કે આપણે બધા અમરનાથ જઈ અને પરોક્ષ રીતે આપણા જવાનો ઉપર આપણે પથ્થરમારો આપણે કરાવીએ છીએ, આપણા પૈસાથી એ પથ્થરમારો થાય છે. એક વખત અમરનાથ યાત્રા બંધ કરી દો, બધા ભૂખે મરશે,
ખબર પડી જશે એમને કાશ્મીર જુદું લેવાનું પણ ભૂલી જશે કોઈ દિવસ વાત નહીં કરે એ પથ્થર મારો અને બધું એની જાતે બંધ થઈ જશે એટલે મારી એક વિનંતી છે હું કોઈની શ્રદ્ધાને તોડવા નથી માંગતો પણ જે સૈનિકો લોહીનું પાણી કરી અને હડકાનું ખાતર કરી અને મારા તમારા માટે રાત દિવસ આ દેશની સરહદ પર કાશ્મીરમાં ચોકી કરે છે આજે બબે ત્રણ ત્રણ દિવસ એક જવાન શહીદ થાય છે એના પત્ની અને બાળકો એને ઘેર જઈને એક વખત મુલાકાત લઈ આવો સાહેબ રો કકડ કરીને મરી જાય છે એમના ઘરનો આધાર જતો રહે છે શું ખાશે શું પીશે એની કોઈને પડેલી નથી એ સૈનિક મરી ગયો સૈનિક શહીદ થઈ ગયો બે દાડા પેપરમાં આવી અને બંધ થઈ જશે કોઈ સેલિબ્રિટીઓને નથી પડી કોઈ નેતાઓને નથી પડી કોઈ ઉદ્યોગપતિઓને નથી પડી શહીદ મરી જાય છે સૈનિક મરી જાય છે એની કોઈને પડી નથી પણ એ અલગાવવાદીઓ જે પથ્થરમારો કરે છે એ સાહેબ આપણે ખોબલે ખોબલે અમરનાથની યાત્રામાં રૂપિયા ઠાલવીએ છે એ રૂપિયાથી એ લોકો રમેને ચડ્યા છે અને એટલે એ લોકો આપણા સૈનિકો ઉપર ઘા કરે છે માટે હું કોઈની શ્રદ્ધાને તોડવા નથી માંગતો તમારી શ્રદ્ધા હોય તો બીજા દ્વાદશ જ્યોતિર્લિંગ પડ્યા છે ત્યાં જઈને દર્શન કરો અને અમરનાથ યાત્રા આ બધા ભેગા થઈ યુનિયન કરો અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા કાયમ માટે બંધ થઈ જાય એવી મારી બે હાથ જોડીને વિનંતી છે.